विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आपनो विषय छे गणित गमक स्वा पोथी। तो विद्यार्थी मित्रों हवे आपणे जोईशुं प्रकरण 11 लीटीओ ज लीटीओ लीटीओ ज लीटीओ। समझो हवे ऊभी लीटी केवी छे, आ लीटी ऊभी लीटी बराबर छे। हवे आड़ी लीटी, आ कई लीटी कहेवाय? आड़ी लीटी। अने आ छे त्रासी लीटी, केवी कहेवाय? त्रासी लीटी बराबर छे। विद्यार्थी मित्रों हवे दाखला नंबर एक सूचना प्रमाणे करो, उदाहरण आपेल छे। तो जो अहीं आपेलुं छे कि एक हाथी दोरो, तो जो त्रण त्रण लीटीओ उदाहरण आपेलुं छे कि अहीं जो हाथी आ त्रण त्रण लीटी तमारे अहीं दोरेली छे, अहीं पण दोरेली छे। तो आ ऊभी लीटी छे, आ आड़ी लीटी छे, अने आ त्रासी लीटी छे बराबर छे। हवे जो बे માપપટ્ટીથી દોરો તો ત્રણ ત્રણ લીટીઓ, તો જો અહીંયા પણ આ ઊભી લીટી છે એ પણ તમારે દોરવાની છે। જો મેં દોરી છે એ રીતે તમારે પણ દોરવાની છે કે આ ઊભી લીટી છે, આ આડી લીટી છે, અને આ ત્રાસી લીટી છે બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે પણ તમારે અહીંયા દોરવાની છે। જો હવે ત્રણ કંપાસ બોક્સને કિનારેથી ધારથી દોરો ત્રણ ત્રણ લીટીઓ। તો વિદ્યાર્થી મિત્રો જો મારી પાસે કંપાસ નથી પણ તમારી જોડે કંપાસ હોય તો આ રીતે તમારે હું સમજાવું, એ રીતે સમજીને તમારે આ રીતે લીટીઓ દોરવાની છે કે કંપાસ બોક્સ, કંપાસ હોય ને તો કિનારે કંપાસની કિનારી હોય તેની ધારેથી આપણે શું કરવાનું છે, એ રીતે તમારે પણ અહીંયા ત્રણ ત્રણ લીટીઓ દોરવાની છે। એવી જ રીતે ચાર નોટબુકની કિનારથી ધારથી દોરો ત્રણ ત્રણ લીટીઓ। તો તમારી પાસે જો નોટબુક હોય તો તેની કિનારી આવે છે ને તે ધારથી તમારે પણ ત્રણ ત્રણ લીટીઓ અહીંયા દોરવાની છે। હવે પેજ નંબર 121 ઉપર દાખલા નંબર બે વળાંકો દોરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે અહીંયા વળાંકો દોરેલા છે, આ રીતે દો વળાંક છે, આ રીતે પણ વળાંક છે, આ યુ ટાઈપનો વળાંક છે, અહીંયા પણ યુ ટાઈપનો વળાંક છે। તો તમારે પણ આ રીતે જો મેં દોર્યો છે એ રીતે તમારે પણ અહીંયા વળાંક દોરવાના છે। આ જ રીતે તમારે પણ જો મેં દોરેલા છે એવી જ રીતે તમારે પણ અહીંયા વળાંક દોરવાના છે। અહીંયા યુ ટાઈપનું વળાંક છે તો એ રીતે પણ તમારે અહીંયા વળાંક દોરવાના છે બરાબર છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જો એ ટાઈપનો આકાર છે એ ટાઈપના જ તમારે અહીંયા વળાંક દોરવાના છે। હવે જો ત્રણ વળાંકો દોરો ત્રણ વાર દોરવા, તો જો એક ગ્લાસ પવાલાની મદદથી, તો અહીંયા બતાવે છે કે ગ્લાસ પવાલાની મદદથી પણ તમારે અહીંયા કેટલા દોરવાના છે, ત્રણ વળાંકો દોરવાના છે। તો જો અમે અહીંયા દોર્યા છે એવી જ રીતે પણ તમારે અહીંયા વળાંક દોરવાના છે। બે વાટકાની મદદથી, તો અહીંયા જો સી ટાઈપનો આકાર છે બરાબર, વાટકાની મદદથી અહીંયા તમારે પણ એ જ સી ટાઈપના આકારના વળાંક અહીંયા દોરવાના છે। હવે એવી જ રીતે ત્રણ બંગડીની મદદથી, તો બંગડીની મદદથી પણ આ ઊંધો સી છે એવી જ રીતે મેં દોર્યા છે, એવી જ રીતે તમારે અહીંયા ઊંધો સી છે એ રીતે દોરવાના છે। પેજ નંબર 122 ચાર વળાંકો દોરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વળાંકો આપેલા છે યુ ટાઈપના, જો અહીંયા ત્રણ આપેલા છે એવી જ રીતે તમારે પણ અહીંયા ત્રણ વળાંકો મેં દોર્યા છે, એવી જ રીતે તમારે પણ દોરવાના છે કે આ જો યુ ટાઈપનો છે ને વળાંક, એ રીતે તમારે આ ત્રણ દોરવાના છે। હવે નીચે ઊંધો યુ છે, તો એવી જ રીતે પણ તમારે અહીંયા ત્રણ વળાંકો આ રીતે દોરવાના છે। પછી જો અહીંયા પણ મેં વળાંકો દોર્યા છે એવી જ રીતે તમારે પણ અહીંયા વળાંકો દોરવાના છે, અહીંયા પણ જો મેં દોરેલા છે એવા જ વળાંકો તમારે ત્રણ ત્રણ અહીંયા દોરવાના છે। આ વળાંક પણ જો અહીંયા પણ તમારે આ ટાઈપનો વળાંક દોરવાનો છે। પછી અહીંયા જુઓ તમારે કેવું છે, ઊંધું દિલ છે, તો તમારે પણ આવી રીતના દિલ અહીંયા ઊંધું દિલ દોરવાનો છે। અહીંયા સીધું દિલ છે તો અહીંયા પણ તમારે દોરવાનું છે, અહીંયા જુઓ એ ઊંધો છે એવી રીતના તમારે અહીંયા ઉંધર ઈ છે એ રીતે વળાંક તમારે દોરવાનો છે, આ સીધો ઈ છે, તો આ રીતે પણ તમારે અહીંયા વળાંક દોરવાનો છે। હવે જો પેજ નંબર 123 ઉપર પાંચ વળાંકોથી ચિત્ર બનાવો, ત્રણ વાર બનાવો, તો અહીંયા શું કહે છે, વળાંકોથી ચિત્ર બનાવવાનું છે। તો જો અહીંયા આપણે શું કરવાનું છે, પહેલાં ઘોર કરવાનું છે, મોંનું ચિત્ર દોરવાનું છે બરાબર છે। તો આપણે હવે અહીંયા દોરીશું, પહેલાં આપણે ઘોર કરી દેવાનું છે, પછી આપણે આંખનું ચિત્ર અહીંયા દોરીશું। તો તમારે પણ આવી જ રીતે દોરવાના છે વળાંકોના ચિત્ર બરાબર છે। હવે જુઓ સોરી
तो विद्यार्थी मित्र जो अहीं वळांकोनुं चित्र बनावो तो आवी ज रीते तमारे आँखनुं चित्र अहीं बनावानुं छे। अने जो आ केवुं छे, नीचेनो होळ छे, बराबर छे। आवी ज रीते तमारे वळांकोनुं चित्र बनावानुं छे। हवे नीचे तो हवे आ ऊपरनो होळ छे, आ बंने आँखों अने आने ऊपरनो होळ छे। ओपन होट बराबर छे। तो तमारे पण आज रीते चित्र बनावानुं छे, त्रण वार बनावानुं छे। हवे जो अहींया पण आपणे फरी वार बनावीशुं। अपन जो अहीं पण आपने केवुं छे, नीचेनो होळ छे, बराबर छे। विद्यार्थी मित्रों आवी ज रीते तमारे पण वळांકોનું ચિત્ર બનાવવાનું છે। હવે અહીં જોઈશું આપણે, આ બંને હોઠનો વચ્ચેનો ભાગ છે, બરાબર છે। પછી જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પણ એ જ રીતે આંખ બનાવવાની છે। होठनी ऊपर नीचे नो भाग वच्चे नो भाग छे, आ ऊपर नीचे नो। હવે આ જુઓ અહીંયા આપણે આડી રીતે છે આપનો અહીંયા આડો ભાગ કરેલો છે। હવે નીચે પણ જો આ જ રીતે આપણે વળાંકોનું ચિત્ર બનાવવાનું છે। અહીંયા આપણે ગોળ કરવાનું છે, બરાબર। તમને ખબર છે કે આપણે શું દોરીએ છીએ, આંખ। અહીંયા આપણે ગોળ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ દાખલા નંબર 5માં વળાંકોથી ચિત્ર બનાવો, તો જેવી રીતે મેં ચિત્ર બનાવી છે એવી જ રીતે તમારે પણ ચિત્ર બનાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પેજ નંબર 24 ઉપર જો દાખલા નંબર 6 લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્ર બનાવો। તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે, લીટીઓને વળાંકોથી, અહીં લીટીઓના વળાંકોથી આપણે શું કરવાનું છે, નૃત્ય ચિત્રો બનાવવાના છે। તો જો મેં બનાવી છે ને અહીંયા લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્ર બનાવી છે, તો તમારે પણ આ જ રીતે બનાવવાનું છે। અહીંયા પણ જો મેં બનાવી છે, બરાબર છે, લીટીઓ દોરી અને પછી વળાંકોથી નૃત્ય ચિત્ર બનાવી છે, બરાબર છે। અંદર જોઈને તમારે મેં બનાવી છે એ રીતે તમારે પણ જો આવી જ રીતે બનાવવાનું છે, બરાબર છે। પછી અહીંયા પણ જો મેં બનાવી છે અહીંયા લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્ર, તો એવી જ રીતે પણ તમારે અહીંયા બનાવવાનું છે। જો અહીંયા પણ મેં બનાવી છે કે લીટીઓ અને વળાંકો લીધા છે, એવી જ રીતે નૃત્ય ચિત્ર બનાવી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો તમારે પણ મેં બનાવી છે એવી જ રીતે લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્ર બનાવવાનું છે। તો હવે પેજ નંબર જો 125 ઉપર પણ જો દાખલા નંબર 7
લીટીઓ અને વળાંકોથી ચિત્રો બનાવો, તો લીટીઓ અને વળાંકોથી આ લીટીઓ છે અને આ બધા વળાંકો છે, તો એવી જ રીતે પણ તમારે ચિત્ર બનાવવાનું છે. તો જો અહીંયા ગ્લાસનું ચિત્ર છે, એવી જ રીતે તમારે પણ અહીંયા ચિત્ર બનાવવાનું છે. અહીં જો ટોકર ટાઈપ ચિત્ર છે તો તમારે પણ અહીંયા આવી જ રીતે ચિત્રો બનાવવાના છે. અહીંયા ઘડિયાળનું ચિત્ર છે તો તમારે પણ અહીંયા ઘડિયાળનું ચિત્ર બનાવવાનું છે. અહીંયા જો નાઇટ લેમ્પ જેવું ચિત્ર છે તો એવી જ રીતે પણ તમારે અહીંયા ચિત્રો બનાવવાના છે. જેવી રીતે મેં બનાવે છે એવી જ રીતે તમારે પણ અહીંયા ચિત્રો બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમ્મતની સ્વપોથીમાં પેજ નંબર તમારે જોવો, હવે ચેપ્ટર છે 11 લીટીઓ જ લીટીઓ. તો તમારે હવે પેજ નંબર 1 થી 20 થી 125 તમારે જે ચિત્રો મેં દોર્યા છે એવી જ રીતે પણ તમારે ચિત્રો અહીંયા વળાંકોના ચિત્રો છે એ તમારે પણ અહીંયા દોરવાના રહેશે. થેન્ક યુ.